morning. પથારી વાળવાની શું જરૂર છે યાર? રાત્રે તો પાછી એવી એવી થઈ જવાની છે, અત્યારથી વાળીને શું કરવાનું? દુનિયાના દરેક હસબન્ડને કોઈ એક એવી ટેવ હોય જે વાઇફને ઇરિટેટ કરતી હોય. ફોર એક્ઝામ્પલ, હસબન્ડ કુમાર પથારી ના વાળે. એમને એમ થાય કે આ જાગ્યા પછી બે ડેવોને એવો છોડીને રહેવા દો ને, આખો દિવસ શું યાર, સરખું કરીને શું કરવું છે? છોડો આળસ. નાયા પછી ભીનો ટુવાલ ગમે ત્યાં પડ્યો હોય, હસબન્ડ તૈયાર થઈ જાય, એના પછી બધા વોર્ડરોબના દરવાજા ખુલ્લા બંધ જ ના કર્યા હોય ને, અને પાછા પોતે નાની નાની વાતોમાં વાંક કાઢે, વાઇફના કુકિંગ વિશે ક્યારેક જોક મારે, નેગેટિવ કમેન્ટ કરે, અને મોટાભાગની પત્નીઓની એ કમ્પ્લેન હોય કે અમારે તો સાંભળતા જ નથી, ગમે એટલું બોલીએ પણ સાંભળતા જ નથી ને, એમનું ધ્યાન તો એમના મોબાઈલમાં જ હોય, આખો દિવસ મોબાઈલ મોબાઈલ. એટલે હસબન્ડ વિશે વાઇફને ઘણી બધી કમ્પ્લેન્સ હોય. હવે આખા ચિત્રને થોડું ઊંધું કરીએ, આ ઘટનાને રિવર્સ કરીએ. હસબન્ડને હંમેશા એવું લાગતું હોય કે હું શું બાળક છું, મને શું દર વખતે નાની નાની વાતોમાં ટોક ટોક કરે છે, અને એ પણ બધાની સામે. હસબન્ડ સ્વીટ ખાવા માટે હાથમાં લે તો બધાની સામે ટોકે વાઇફ, પેટ જોયું છે તમારું, એક્સરસાઇઝ તો કરતા નથી. વાઇફની ઈચ્છા હોય કે હસબન્ડ થોડા બદલાય, અને હસબન્ડને બદલાવવું જ ન હોય. અને સૌથી મહત્વનું એ હોય કે કોઈ ઇમ્પોર્ટન્ટ નિર્ણય લેતા પહેલા વાઇફે હસબન્ડને પૂછ્યું જ ના હોય. એટલે પેલાને એમ થાય કે મને પૂછ તો ખરી, જ્યાં ના પૂછવાનો ત્યાં હજાર સવાલ પૂછે છે, અને પૂછવાનો હોય ત્યાં કાંઈ પૂછે નહીં. એટલે હસબન્ડ ને વાઇફ બંને વચ્ચે આ ચાલ્યા જ કરતું હોય. અમુક આદતો પતિની પત્નીને ના ગમે, અમુક આદતો પત્નીની પતિને ના ગમે, એનો રસ્તો શું? આજનો મોર્નિંગ મંત્ર એ કે મારો જ રસ્તો સાચો એ મમત છોડી દેવી તો શાંતિ થઈ જાય. મારો જ રસ્તો સાચો, દેટ ઇઝ ધી ઓનલી વે આઉટ. હું જે વિચારું છું એ જ સાચું છે, એટલું છોડતા જો આવડે તો વાંધો ના આવે. 7:13 થઈ રહી છે, April 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. ગુડ મોર્નિંગ માય ડિયર.